નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ ગોહિલ. મુદ્દોમાં આજે એક એવો કિસ્સો ચર્ચવો છે જે સામાજિક મુદ્દો છે પણ લીગલ એંગલ એમાં જોડાયો છે. કોર્ટે એક ચુકાદો આપ્યો, ભરણ પોષણ વિશેનો આ ચુકાદો છે. ભરણ પોષણની વાત આવે એટલે આપણને સામાજિક સંબંધો, સામાજિક સમસ્યાઓ યાદ આવે. પુત્રવધુ સામે સાસુ અને સસરાએ કેસ કર્યો હતો. સવાઈ માધોપુરનો આ કિસ્સો છે. સાસુ અને સસરાએ માગણી કરી હતી કે એમને ભરણ પોષણ મળવું જોઈએ, કારણ કે એમનો પુત્ર છે, એમનો દીકરો છે, એનું થોડા દિવસ પહેલાં અવસાન થયું હતું. એ પછી જે મિલકતો હોય એ મિલકતો એક નેચરલ કોર્સમાં એમની પત્ની એટલે કે સાસુ સસરા જે કેસ કરનાર છે એમની પુત્રવધુને મળ્યો હતો. એમનું કહેવું એમ હતું કે મિલકતો પુત્રવધુના હાથમાં ગઈ એ પછી એમનો પોતાનો કોઈ આધાર રહ્યો નથી. એ પોતે વૃદ્ધ છે બંને અને જીવન ગુજારા માટે એમને ભરણ પોષણ મળવું જોઈએ. આ એક ચુકાદો કોર્ટે આપ્યો. બંને સાસુ અને સસરાને 10-10 હજાર રૂપિયા આપવા માટેનો હુકમ કર્યો છે. સામાજિક રીતે આ એક અગત્યનો ચુકાદો છે. સાથે સાથે લીગલી પણ આ મુદ્દાની ચર્ચા થશે, કારણ કે ભરણ પોષણની વાત આવે તો પતિ પત્ની વચ્ચે ભરણ પોષણની વાત આવે છે અને એમાં પણ મહદઅંશે પત્ની દ્વારા ભરણ પોષણ માગવામાં આવતું હોય છે. કેટલાક કિસ્સામાં પત્ની વધારે કમાતી હોય અને પતિ ન કમાતો હોય તો એમણે પણ ભરણ પોષણ માગ્યા હોય એ પ્રકારના કિસ્સા છે. આ ઉપરાંત મા બાપ દ્વારા સંતાનો પાસેથી ભરણ પોષણ માગવામાં આવ્યું એવા કિસ્સા પણ આપણે ભૂતકાળમાં જોયા છે, કારણ કે જે સંતાનને બહુ કાળજીપૂર્વક મોટું કર્યું હોય, એમનો ઉછેર કર્યો હોય અને એમને ધંધા રોજગારમાં વળગાડ્યા હોય, એ બાદમાં કોઈ કારણસર મા બાપથી અલગ પણ રહેતો હોય છે, બીજા શહેરમાં પણ રહેતો હોય છે અને મા બાપ અને દીકરા સંતાનો વચ્ચે પણ સંબંધો બગડે, આપણે ત્યાં એનું બહુ મહત્ત્વ છે પારિવારિક સંબંધોનું, પણ એમાં બી કડવાશ આવતી હોય છે અને કડવાશને કારણે જ્યારે વૃદ્ધ થયેલા મા બાપ પાસે કોઈ આધાર ન રહે ત્યારે એમને પણ ભરણ પોષણ માગવામાં આવે છે અને કોર્ટમાં જઈને ભરણ પોષણ માગવામાં આવે તો કોર્ટ એ પણ કન્સિડર કરીને આપે છે. એને કારણે 2-3 મુદ્દા આની સાથે સંકળાઈ ગયા છે. સામાજિક મુદ્દો છે, લીગલ મુદ્દો છે, એ બધા મુદ્દાની ચર્ચા કરીશું. 3 જાણકારો આપણી સાથે જોડાયા છે. સામાજિક બાબતોના બી જાણકાર છે અને લીગલ બાબતોના પણ જાણકાર છે. સોનલબેન પંડ્યા છે, જાણીતા એડવોકેટ છે અને સામાજિક રીતે પણ સક્રિય છે. સોશિયલ એન્ટરપ્રન્યોર તરીકે ઓળખાતા રુઝાન ખંભાતા પણ આપણી સાથે જોડાયેલા છે. અને જયવંત પંડ્યા રાજકીય બાબતોમાં ટિપ્પણી કરતા હોય છે, જરૂર પડે કરંટ અફેર અને સામાજિક બાબતોમાં પણ ટિપ્પણી કરતા હોય છે. સોનલબેન, તમારાથી શરૂઆત કરીશું, કારણ કે સામાજિક મુદ્દો છે એમાં એક લીગલ એંગલ ઉમેરાયો છે. આ એક સામાજિક બાબતોમાં ઘણી બધી વાર જજને ઘણું ડિસ્ક્રેશન હોય છે, પરિસ્થિતિ જોઈને એ નિર્ણય આપતા હોય છે. મા બાપને ભરણ પોષણ આપવું જરૂરી છે, ઘણા ભૂતકાળમાં આપણે જોયું છે દીકરા પાસે અપાવડાયું છે, પણ પુત્રવધુ પાસે ભરણ પોષણ આપવાનો ચુકાદો આવ્યો છે એ લીગલ પોઈન્ટથી પણ કેટલો અગત્યનો છે સોનલબેન? એકચ્યુઅલી દિલીપભાઈ, એવું છે કે જે ચુકાદો આપ્યો છે એ ખૂબ જ સરાહનીય છે, કારણ કે જ્યારે માતા પિતાએ જ્યારે દીકરાને લગ્ન કરાવ્યા હોય અને ખાસ કરીને જે પોતાની પ્રોપર્ટીઝ હોય અથવા તો જે પણ હકો હોય, જે પુત્રના હકો હોય, એમાં પણ પુત્રવધુ વહુ તરીકે પોતે એટલી ઇક્વલી દાવેદાર હોય છે. અને જ્યારે મા બાપ હોય છે, મા બાપે પોતે પોતાનું સર્વસ્વ પોતાના બાળકને આપી દીધેલું હોય અને પોતાના દીકરાને આપ્યું છે અને દીકરા બાદ એ બધી જ વસ્તુઓની જે લીગલી વારસ ગણાતી હોય છે તો એ પોતે પોતાની એમની પત્ની ગણાતા હોય છે જ્યારે દીકરાનું મૃત્યુ થતું હોય, તો આવા સંજોગોની અંદર જે પણ ચુકાદો આપવામાં આવ્યો છે ખરેખર ખૂબ જ સરાહનીય છે કે મા બાપનું અથવા પુત્રવધુ તરીકે સાસુ સસરાની સંભાળ રાખવી એ એમને ફરજમાં આવે છે. અને ખાસ કરીને જ્યારે પોતાના પતિ ગુજરી ગયા હોય ત્યારબાદ જે વૃદ્ધ મા બાપ હોય એને પ્રોટેક્શન આપવાની જવાબદારી પણ છે. અને ખાસ કરીને જે કોર્ટે ચુકાદો આપ્યો છે એમાં અમુક વસ્તુઓ ટાંકવામાં આવી છે, કારણ કે જે મિલકતો છે અથવા તો પુત્ર દ્વારા, પુત્ર એકમાત્ર આશરો હોય છે મા બાપનો અને પોતાના પતિ તરીકે પોતાની પત્નીનો પણ એની પર હક હોય છે, પરંતુ એવા સંજોગોની અંદર જ્યારે બધી જ વસ્તુ પતિના મર્યા પછી પત્નીને આવતી હોય અને ત્યારબાદ મા બાપ સાવ રખડતા થઈ જાય એવા સંજોગોમાં દિલીપભાઈ આ ખરેખર ખૂબ જ સારું. પણ એમાં કોઈ કઈ કલમનો આગળ કે જે સમાચાર આવ્યો છે એના પછી સ્પષ્ટ નથી થયું કઈ કલમનો આધાર લીધો છે અથવા તો કયા કાયદાનો આધાર લીધો હશે, એના પર તમે કઈ પ્રકાશ પાડી શકશો કઈ બાબતનો આધાર લીધો? ડેફિનેટલી આમાં એવું થાય છે કે જે પતિ ને પત્ની ની વાત હોય છે એમાં તો 125 ની મેન્ટેનન્સ હેઠળ આપવામાં આવે છે, પરંતુ જે નવા જે કાયદાના એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે એ મુજબ જે પુત્રવધુને જે ભરણ પોષણ આપવાનું જે આપવામાં આવ્યું છે એ ધીસ ઇઝ સમથિંગ ન્યૂ, પણ હું માનું છું ત્યાં સુધી એ જ જે કાયદો છે કે જે પોતાના માતા પિતા પોતાના પુત્ર પાસે જે પ્રમાણેનો જે ભરણ પોષણ દાવો કરી શકે જે નવો હમણાં એમેન્ડમેન્ટ થયો છે એ કાયદા હેઠળ જ આ પિટિશન દાખલ કરવામાં આવી હોવી જોઈએ, એ એના મુજબ જ થયું હશે. એના મુજબ થયું હશે જયવંત, એટલે પુત્ર અને માતા પિતાના સંબંધો
દીકરાના સંબંધો એ આપણે આપણે ત્યાં બહુ એનું મહત્વ છે, દીકરીના સંબંધનું પણ આપણે અલગ રીતે મહત્વ છે, પરંતુ મા બાપ માટે દીકરો જ આધાર ગણાતો આવે છે. હવે આપણે દીકરીને સમાન ગણીએ છીએ, વારસામાં પણ આપણે સમાન ગણીએ છીએ, સામાજિક અને લીગલી પણ દીકરીને સમાન ગણીએ છીએ, પણ એક જે પેલી પરંપરા ચાલતી આવતી કે દીકરા ઉપર જ આધાર રહે, પણ હવે દીકરો જ ન રહે ત્યારે શું કરવું? એટલે પુત્રવધુ પાસે આ માગવામાં આવ્યો છે ભરણ પોષણ. થોડો અલગ પ્રકારનો એક કિસ્સો છે જયવંત, આ સામાજિક રીતે. દિલીપભાઈ, એમાં 2009માં આવો એક કિસ્સો બની ગયો હતો, ઔરંગાબાદની વાત છે. સરોજ અને ચંદ્રકલાબાઈ આ બેની વિરુદ્ધ કેસ હતો, એટલે ચંદ્રકલાબાઈએ કેસ કર્યો હતો અને એમાં સરોજ બેન છે એના પતિનું અવસાન થયું અને એને જિલ્લા પરિષદમાં ત્યાં નોકરી મળી હતી અને એ પછી ચંદ્રકલાબેનને કોઈ આધાર નહોતો અને એનો એક દીકરો, એકનો એક દીકરો હતો. એટલે આવા કિસ્સામાં એણે અરજી કરી અને પછી JMFCA એને અરજીને નકારી કાઢી કે 125 હેઠળ તો આ કંઈ વાત આવતી નથી. બિલકુલ. એટલે પછી પાછી એણે રિવિઝન અરજી કરી અને એમાં આ બેન જીતી ગયા કે ભાઈ જ્યારે વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ એનો આધાર ન હોય, એકનો એક દીકરો જ હોય અને એ જ અવસાન થયું હોય અને એની પત્નીને 1,56,000 જેટલી રકમ ગ્રેચ્યુટી પેટે મળી હતી, ઉપરાંત પગાર પણ મળતો હતો, તો એવા કિસ્સામાં 1,000 રૂપિયા પ્રતિ માસ એવો એને ભરણ પોષણ આપવાનો ચુકાદો એ વખતે આપ્યો હતો. બિલકુલ. જે કોઈ રહેમરાય, આપણે જે શબ્દ વાપરતો કે રહેમરાય સરકાર નોકરી આપતી હોય છે, પરંતુ હવે દીકરો જાય અને રહેમરાય એમની દીકરીને પત્નીને મળી જાય, એનો લાભ મા બાપને આપવાની વાત થઈ, એવું થયું જયવંત? હા, એટલે કહેવાનો અર્થ એ છે કે હવે આખો આપણે પરિપ્રેક્ષ સામાજિક રીતે બદલાઈ ગયો છે. એક સમય હતો કે જ્યારે પુત્રવધુ હોય કે એની સામે એ હંમેશા નિર્દોષ લેખાતી, મોટા ભાગે સાસરિયા છે એના બહુ કિસ્સા પણ આવતા ને એના પર ઘણી બધી ફિલ્મો પણ બનેલી છે કે એને ડાવરીના કેસ થતા, દહેજના કેસ થતા અને એમાં ઘણી બધી સચ્ચાઈ. આજે પણ એવું નથી કે આજે સંખ્યા ઘટી ગઈ છે એવું નથી, પરંતુ હવે પ્રમાણ આખું બદલાતું જાય છે. હવે ઘણા બધા કિસ્સા એ દહેજના પણ એવા આવે છે કે એનો દુરુપયોગ કરી ડોમેસ્ટિક વાયોલન્સનો દુરુપયોગ કરવામાં આવે છે, એના કારણે સુપ્રીમ કોર્ટને પણ એક ગાઈડલાઈન આપવી પડી છે કે આ કિસ્સાનો કે કેસનો દુરુપયોગ. એટલે કહેવાનો અર્થ એ છે કે હા, સ્ત્રી છે હવે મજબૂત બની રહી છે, તો જ્યારે સ્ત્રી પુત્રવધુ તરીકે હોય અને એ પગભર હોય અને એની જે સાસુ હોય કે સસરા હોય એ પગભર ન હોય, એની પાસે કોઈ આધાર ન હોય, ત્યારે એવા કિસ્સામાં સ્ત્રી જ્યારે પુત્રવધુ છે એને એના સાસુ સસરાને આમ તો નૈતિક રીતે તો એની ફરજ છે જ તે, પરંતુ આર્થિક રીતે પણ એની ફરજ બની જાય. હવે લીગલી પણ રુઝાન એક મુદ્દો ઉભો થયો છે કે લીગલી પણ હવે પુત્રવધુની પણ જવાબદારી બને છે, સામાજિક રીતે કેટલું અગત્યનું છે? સૌથી પહેલા તો હું થોડું કહીશ કે અત્યારે આ જે પર્ટિક્યુલર કેસ છે, જેટલું વાંચવામાં આવ્યું છે એટલું, કે આ જે ના તો નોર્મલી શું થાય કે અગર લેટર છે કે બાપ હોય ને દીકરો હોય ને અગર બાપની પ્રોપર્ટી હોય, બાપે કમાઈ હોય, બરોબર છે, તો એ બાપના જ નામે થઈ શકે, દીકરો એને એની એની શું કહેવાય, વાઇફને વારસો ના માગી શકે. કરેક્ટ, થેન્ક યુ ફોર ધેટ. એટલે આ કેસમાં મે બી એવું છે કે જે સાસુ સસરા હશે એટલું બધું કંઈ હોય નહીં, એ લોકોના દીકરા જે બી નાનું મોટું કમાયું હશે, એટલે પછી બાય ડિફોલ્ટ ઓબ્વિયસલી પુત્ર વધુને એના દીક એનું એના સંતાનને આવશે. હવે પર્ટિક્યુલર અગર આ કેસ લો તો ઓબ્વિયસલી આઈ એમ નોટ અ લો એક્સપર્ટ, બટ જે સિનિયર સિટીઝનનો લોસ છે કે ભાઈ તમારે સિનિયર સિટીઝનમાં જે દીકરો ડાયરેક્ટ ફાધરને આપવું જોઈએ, યાર ઘણા આપણે જોઈએ ઘણી વાર તો કલેક્ટરશ્રીઓ વચ્ચે પડીને કરાવે છે, યુ નો દેટ. હવે આ પર્ટિક્યુલર કેસમાં સી એઝ આપણે હું હંમેશા કહું છું કે આ લડત હંમેશા તમે જ્યારે બધા પેલી બહેનોની વાત કરો એટલે સ્ત્રી પુરુષની લડત ગણી લો, હું કહું છું આ લડત સ્ત્રી પુરુષ છે નહીં, આ તો અચ્છે ને બુરાની લડત છે. એટલે કમિંગ બેક ટુ દેટ પોઈન્ટ વોટ આઈ વોન્ટ ટુ મેક, કે આજે જે જ્યુડિશિયરીએ કીધું છે બહુ જ લોજિકલ ને બહુ જ વ્યવસ્થિત કીધું છે. એવું જરૂર નથી કે હવે પુત્ર વધુની ઓન ધ હ્યુમેનિટી બેઝ, ઓન ધ માનસય બેઝની ડ્યુટી છે કે એના સાસુ સસરાને એ સપોર્ટ કરે અને કે એના નામે મિલકત થઈ, દેટ ડઝન્ટ મીન કે શી કેન ડુ વોટ એવર શી વોન્ટ્સ. કારણ કે એ મિલકત બીજું બી કહી દઉં કે એનો છોકરો મોટો થશે તો એ બી અકોર્ડિંગ ટુ લો કંઈક એને મળશે, એના છોકરાને આપવાની છે. એટલે ધીઝ આર ધ આ હિન્દુ, આઈ થિંક હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે છે બધું, હિન્દુ HUF જે કહેવાય. તો એટલે જે અત્યારે થઈ રહ્યું છે, હવે હું તમને જે તમે સામાજિક મેન પોઈન્ટ, હવે લીગલ પોઈન્ટ આજુ મૂકીએ, સામાજિક પોઈન્ટ ઓફ વ્યૂ મૂકીએ, સામાજિક પોઈન્ટ મૂકો યા હ્યુમેનિટી પોઈન્ટ મૂકો, મારા માટે એક જ પોઈન્ટ છે કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મને પહેલા દુઃખ થઈ રહ્યું છે કે આવું હવે કેમ કર્યું. હવે આઈ ડોન્ટ નો, આપણે કાયદા સુધી જવાની જરૂર ન પડી હોય તેવું હતું વધારે. હવે હું કેમ કર્યું, એક જ મિનિટ,
વવે એવું કેમ કર્યું કે એને સાસુ સસરાએ જવું પડ્યું ત્યાં, એટલે એ હજી ક્લેરિટી નથી થઈ. શી માઇટ બી હેવિંગ સમ સ્ટોરી અબાઉટ ઇટ. પણ અલ્ટિમેટલી જે બી હોય, અલ્ટિમેટલી આપણી રિસ્પોન્સિબ ઘણીવાર, એટલે હું આજે બધી બીજી બહેનો સમજતી, મારે એમને એક મેસેજ આપવો છે કે ભલે ઘણીવાર આપણે એલ્ડરલી હોઈએ, સિનિયર હોઈએ, તો આપણે જતું કરવું પડે જ છે. જેમ આપણે નાના બાળક હોઈએ છીએ તો આપણા મમ્મી પપ્પા જતું કરે છે ને, આપણે એ જ રીતે એ લોકો મોટા થાય તો ઘણીવાર કહે છે ને કે એલ્ડર સિનિયર સિટીઝન બાળક જેવા બની જાય છે. એટલે વી હેવ ટુ ડૂ ધેટ. એટલે અગર હું આઈ મીન જે બી કરી થયું વેરી ગુડ, અને બીજી બહેનોને મારી સાઈડથી એટલું કેવું કે આપણે ઇટ ઇઝ અવર ડ્યુટી. ઓકે, આપણે ડ્યુટી છે. સોનલબેન, લીગલ ઉપરાંત જે રુઝાને સોશિયલ મેસેજ આપવાની કોશિશ કરી કે આપણી ડ્યુટી હતી કાયદા, એટલે કોર્ટમાં જવાનો જો સમય જ ન આવ્યો હોત મા બાપને પુત્રવધુ સામે, તો આ વધારે સારી રીતે આપણે સોલ્યુશન લાવી શક્યા. પણ ઘણી વાર સંબંધોમાં કડવાશ આવતી, આપણે નથી ઈચ્છતા પરિવારમાં કડવાશ આવે, પણ હવે આ એક રિયાલિટી છે, પરિવારમાં પણ કડવાશ આવતી હોય. હવે બે બાબતો છે, નૈતિક રીતે જવાબદાર છે, પણ કાયદામાં આજે તો એક વિશેષાધિકારનો ઉપયોગ કરીને જજે ચુકાદો આપ્યો છે, પણ એને ચેલેન્જ પણ કરી શકે છે કોઈ લીગલી, સામાજિક રીતે, અથવા આપણે જેને નૈતિક રીતે વાત કરતા હોઈએ છીએ, તો એને ચેલેન્જ પણ કાયદાકીય રીતે સોનલબેન થઈ શકે ખરું? ડેફિનેટલી થઈ શકે. આવા બધા ઘણા કિસ્સા ઇવન અમારી પાસે પણ આવેલા છે કે ઘણા પોતાના મા બાપની સામે, જેવી રીતે એક મારી પાસે વિરમગામનો કિસ્સો હતો કે પોતાના મા બાપને, પોતે ક્લાસ 1 ઓફિસર હતા અને છતાં પણ પોતાના મા બાપ જે 90 વર્ષના હતા એમને રાખવા નહોતા માગતા, અને એના કારણે મા બાપ પોતે ગયા હતા કોર્ટની અંદર, હાઈકોર્ટ સુધી આ મેટર પહોંચેલી હતી. અને ત્યારે કોર્ટે એવું કીધું હતું કે તમારી પાસે એક્સપેન્સિવ લોયર રાખવાના પૈસા છે, પરંતુ તમારા મા બાપને તમારે રાખવા નથી, આ પોતાના પુત્ર અને પોતાની એમની વહુની વાત હતી. એટલે બીજી વાત તમે જે કરી રહ્યા છો કે નૈતિકતાની ફરજ, એટલે ડેફિનેટ પુત્રવધુ કયા ગ્રાઉન્ડ પર, પહેલી વાત તો જે આજે ચુકાદો આપ્યો છે એમાં ડેફિનેટલી જે પતિની મિલકત હશે એની પત્નીને ગઈ હશે અને એમાંથી એટલે એ જ એ પ્રમાણે મળ્યું હશે. એટલે પણ છતાં પણ પુત્રવધુ પોતે પોતાના એક્સપેન્સ વતાવી શકે છે, જે ચુકાદો છે એને જે ચેલેન્જ કરી શકે હાઈકોર્ટની અંદર, પોતે જઈને કહી શકે કે હું આટલું ભરણ પોષણ નહીં આપ્યું, આ વધારે છે, મારા આટલા બાળકોના એક્સપેન્સ છે, આટલી વસ્તુ છે, એટલે એ બધું ચેલેન્જ કરવાનો રાઇટ એમની પાસે છે. પરંતુ ડેફિનેટલી ગ્રાઉન્ડ વગર આ ચુકાદો આવે નહીં. એટલે એના પતિની મિલકત હોય, પતિની મિલકત છે એમાં પોતાના લીગલી પોતાના જે પેરેન્ટ્સ છે એ પણ એટલા હકદાર થાય છે અને પત્ની તરીકે પોતે પણ હકદાર થાય છે. અને એક આ નવી એક દિશા થઈ છે કે ઘણી વખત જે દિલીપભાઈ આ પરિસ્થિતિ અત્યારે આવો છે, આપણે સોનલભાઈ સ્વપાર્જિત હોય તો પણ લીગલી ઊભું થઈ શકે, એટલે હું ચર્ચા કરવા માટે આપણે સ્વપાર્જિત હોય ડેફિનેટલી આમાં એવું છે કે સ્વપાર્જિત પોતાના પતિએ કોઈ સ્વપાર્જિત મિલકત ઊભી કરી છે, પરંતુ માતા પિતા પાસે તો કશું નથી. માતા પિતાનો આશરો શું, તો એ બાળક એનો આશરો છે. અગર એ બાળક મરી જાય છે અને પેલી ઓટોમેટિકલી વારસાઈ પ્રમાણે પતિની મિલકત પોતાની પત્નીને મળે છે, તો પછી મા બાપ ક્યાં ગયા? મા બાપ રોડ ઉપર તો ના આવી શકે ને, કારણ કે એ મિલકત હતી એની. એટલે એક આ હ્યુમેનિટીના ગ્રાઉન્ડ ઉપર આ ખરેખર સારો ચુકાદો આપ્યો છે, કારણ કે આવા ઘણા કિસ્સાઓ આવે છે. હવે આ પુત્રવધુ સપોઝ આને આ કિસ્સાને સાઈડ પર મૂકીએ, પણ આવો જે કિસ્સો હોય અને પુત્રવધુ બીજે મેરેજ કરે છે તો એ મિલકત લઈને બીજે જતી રહી, તો મા બાપ તો નિરાધાર થઈ ગયા ને. તો એના માટે એમનો હક સંતોષાવો જોઈએ, અથવા તો એમનો હક એની અંદર પોસાય છે, એમને હક મળવો જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ખરેખર આ ચુકાદો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે કોઈ પત્ની મૃત્યુ પામે છે તો જો મા બાપ તરીકે પોતાના દીકરાની મિલકતમાં એમનો હક હોવો જોઈએ અને આવી પરિસ્થિતિ ક્રિએટ થાય, કારણ કે જો એ પુત્રવધુની ઉંમર નાની હશે તો બીજે લગ્ન કરવાની છે, તો મા બાપનું શું એમને પોતાનું ફ્યુચર સિક્યોર કર્યું, પણ મા બાપ કેવી રીતે? મા બાપનો એકમાત્ર આશરો, ભણેલા ગણેલા મા બાપ ના હોય, પોતાની આખી જિંદગી એમને મોડી હોય અને પોતાના દીકરાને આગળ વધાર્યો હોય, પોતાના નામે કશું રાખ્યું ના હોય, તો આવી પરિસ્થિતિમાં આ ચુકાદો ત્યારે જે મિલકત છે અકોર્ડિંગ ટુ હિન્દુ મેરેજ એટલે હિન્દુ મેરેજ એક્ટ જ હશે અકોર્ડિંગ ટુ ડેટ, પછી એની પોતાની મિલકત ના ગણી શકે, કારણ કે કોઈક બીજાને પર નીકળે છે. ધેટ ડઝન્ટ મીન કે જિંદગીભર વિડો રહેવાની છે, એવું નથી કહેવા માંગતી. પણ હવે એમાં બી જે છે કોણ કોના નામે જમીન છે, જોઈન્ટ નામે, જાણે કે એક્ઝામ્પલ મિલકતની વાત કરીએ તો સૌથી પહેલા આપણને પ્રોબ્લેમ, લગ્ન કરેલા જમીનમાંથી નામ નથી નીકળતું, વારસાઈ અધિકાર એમનો ત્યાંનો ત્યાં જ રહે છે. અને ખાસ કરીને LIC નો હમણાં મારી પાસે લેટેસ્ટ કિસ્સો હતો કે પતિ મરી ગયા બાદ પત્નીને પોતાને ટોટલ 40 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા, જેમને એમને લીધું હતું, એ ટોટલ રૂપિયા લઈને અત્યારે બેન બીજે પરણાવવા ગયા અને મા બાપને કંઈ મળ્યું નથી, બરોબર? એટલે આવા ઘણા બધા કિસ્સા છે કે પ્રોપર્ટીમાંથી ખાસ કરી એમનું નામ નીકળી નથી જવાનું, એ બીજે લગ્ન કરે છે, આપોઆપ નામ ચડી ગયું, પત્નીના નામે પોતે વેચી શકે છે, પછી એ કંઈ એમના લગ્ન બીજે થઈ જાય છે, એટલે પ્રોપર્ટી પાછી જોઈન્ટ નામે નથી થઈ જતી. હું કહું આ તમારું એક્ઝામ્પલ હશે બેન, પણ હું તમને એક્ઝામ્પલ આપું છું, કારણ કે અગર આપણે જયારે વાત કરીએ છીએ આપણે એ નથી ઈચ્છતા કે કોઈ બેન ફોર એવર વિડો રહે, પણ આવા ઘણા કેસીસ છે. જાણે કે આજે જે કેસ આવ્યો છે જેમાં એક બેને જાની જોઈને એક બુઢા એલ્ડરલી સાથે લગ્ન કર્યા અને બધું ગાલમેલ કર્યું, એટલે આવા કેસીસ બી છે મારી જોડે. ઓબ્વિયસલી આઈ એમ નોટ અ લેયર, પણ સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી મારી પાસે આ કેસીસ આવે છે. એટલે જ્યારે આમાં એવો લો છે, આઈ અગેન રિપીટ,
કે જ્યારે એ બેંક, કારણ કે એ વારસો પછી પેલા મમ્મીને નથી જોતો, એના દીકરાને જાય છે અને એમાં કેરટેકરો આવી જાય છે. સો લેટ અસ બી ક્લિયર, લેટ અસ આપણું જેટલું બી નોલેજ છે, લેટ અસ ટોક ઓફ કેરટેકર. બીજી ઇમ્પોર્ટન્ટ વાત એક જ મિનિટ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આમાં કેસમાં સમથિંગ ડિફરન્ટ કેમ છે, કારણ કે નોર્મલી સિનિયર સિટીઝન્સને પ્રોટેક્શન માટે તો એમના પપ્પા આજે દીકરાઓ નથી કરતા જેને આપણને શરમથી ડૂબી મરવું જોઈએ, એવા કેસ તો આપણી પાસે બહુ છે. પણ આ કેસમાં ઇમ્પોર્ટન્ટ એટલે છે કે પૂજ્ય, આઈ વુડ અગેન સે કે જેને જ્યુડિશિયરી સાહેબ ભલા કોન્ટેસ્ટ થશે, કોન્ટેસ્ટ થશે તો ખાલી એ પોઈન્ટ પર કોન્ટેસ્ટ થશે કે ભાઈ પેલા 10,000 આપવા છે કે 8,000 આપવા છે. અધરવાઇઝ આ એ કેસ પર કોન્ટેસ્ટ નહીં થાય કે ભાઈ ટેકનિકલી એ ના. એક્ઝેક્ટલી, ઓકે, બિલકુલ. હવે જયવંત, એક બીજો, ઓકે, પહેલાં બ્રેક લઈશું. ત્રણેય મહેમાનો આપણી સાથે જોડાયેલું છે, એની પછી બીજો જે મુદ્દો ચર્ચવો છે કે વ્યક્તિ પોતાના સંતાનોની કાળજી લે ખરા, પરંતુ એ પછી નિવૃત્તિ માટે પણ સંતાનો પાસે અપેક્ષા રાખવી કે પોતાની જીવનની વ્યવસ્થા પોતે કરવી, એની પર ચર્ચા કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. એક લીગલ મુદ્દો છે એની ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે એ સામાજિક સંબંધો સાથે જોડાયેલો છે. માતા પિતા અને સંતાનોનો સંબંધ, પુત્ર અને પુત્રવધુનો સંબંધ, પુત્રવધુનો સાસુ સસરા સાથેનો સંબંધ, ટૂંકમાં પારિવાર સંબંધોની ચર્ચા કરે છે. ત્રણેય મહેમાનો આપણી સાથે જોડાયેલા છે, રુઝાન, સોનલબેન અને જયવંત. જયવંત, એક એ પણ વિચાર છે, સંતાનોની આપણે કાળજી લેવી પડે, કારણ કે સંતાનો જ્યારે નાના હોય છે ત્યારે પોતાના પગ ઉપર ઊભા નથી રહેતા, ધીમે ધીમે ડગલા માંડે છે, ચાલતા શીખે છે, પછી એને આપણે ભણાવીએ અને પછી એ પોતાનું જીવન જીવતા થાય. પશ્ચિમમાં એક જુદા પ્રકારના આદર્શ હોય છે કે એકવાર દીકરો 18 વર્ષનો થઈ જાય તો પછી આપણે એને મુક્ત છોડી દઈએ છીએ. ત્યાં પણ ભરણ પોષણના અને એના લીગલ પોઈન્ટ છે ખરા, પણ સંતાન એકવાર આપણે મુક્ત કરી દીધો પછી વ્યક્તિએ પોતાનો વિચાર કરવાનો કે નહીં, મારો બુઢાપો હશે, મારું ગઢપણ હશે, મારું વૃદ્ધત્વ હશે, અથવા મારું મરણ સુધીનો જે સમય છે એ મારે કઈ રીતે સુધારવું. આપણે જીવન સુધારવાની તો વાત કરતા હોઈએ છીએ, પણ મરણ સુધારવાની વાત આપણા અધ્યાત્મમાં અને ચિંતનમાં બહુ થતી હોય છે. એ જીવન મરણ સુધારવાની પાછળનો ઈરાદો એ છે કે તમે એવી રીતે વ્યવસ્થા કરો તમારા જીવનની કે તમારો સંતાન તમારી સાથે રહે તો બહુ ઉત્તમ, ન હોય તો તમારે તમારી વ્યવસ્થા તો કરી જ લેવી જોઈએ. એવું વિચારાય નહીં જયવંત. પહેલા આ કિસ્સામાં એક આપણે થોડી ચર્ચા કરી લઈએ કે આ જે કિસ્સામાં મને લાગે છે કે મિલકતનો પણ પ્રશ્ન છે, કારણ કે જે કંઈ મીડિયા રિપોર્ટ છે એમાં એવું કહેવાય છે કે જે પુત્રવધુ છે, પુત્રવધુ છે એ SBI માં ચીફ મેનેજર છે અને પ્લસ એને કંપની ઉપર કબજે કરી લીધો છે, એવો શબ્દ વપરાયો છે. એટલે આ કદાચ ઝઘડાનો પણ કારણ હોઈ શકે. બીજી વાત, જ્યાં સુધી સામાજિક છે ત્યાં સુધી આપણે ત્યાં તો રામાયણમાં દશરથ રાજાને જે વાળ છે ધોળા થવા માંડ્યા હતા ત્યારે એમણે રામ ભગવાનને આપણે રાજ્યાભિષેકનું વિચારી લીધું હતું. એટલે આપણે ત્યાં એ પણ વ્યવસ્થા છે કે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, એટલે એ પછી તમે તમારે કોઈ તમારા દીકરાની ચિંતા જ કરવાની નહીં, તમારું પોતાની રીતે ભગવાનનું નામ જ લેવાનું. આ એક વ્યવસ્થા આપણે ત્યાં હતી અને એના કારણે બહુ ઝઘડા થતા નહોતા, પરંતુ એ પછી ધીમે ધીમે પરિસ્થિતિ સંયુક્ત કુટુંબ તરફ ગઈ અને એમાં પછી ઝઘડા થવા માંડ્યા અને પછી વિભક્ત કુટુંબ તરફ જવા માંડ્યા અને હવે બધી જે આર્થિક લડાઈ વધી ગઈ છે. એટલે અત્યારે સમય એ છે કે બાગબાન જોઈએ કે અવતાર પિક્ચર જોઈએ, પણ એમાં આપણને સ્પષ્ટ અને એમાં ઘણા કિસ્સા પણ છે કે તમારે તમારી વ્યવસ્થા કરીને રાખવી જ પડે. તમે દીકરા ઉપર વહુ ઉપર આધારિત રહ્યો એ વસ્તુ બરાબર નથી. પેલો મને ડાયલોગ પણ એક પેલું યાદ આવે છે કે ઓ બાપના ખભા ઉપર એનાથી બીજો મોટો બોજ કયો હોઈ શકે કે જ્યારે પુત્રની અર્થી ઉપાડવી પડે. એટલે એ સંજોગોમાં આપણે પેલા સંબંધોની જ વાત આવે છે, પણ રુઝાન એ જ વસ્તુ જરા જુદી રીતે તમને બી પૂછવી છે. હું એ અર્થમાં કહું છું કે માણસે શારીરિક રીતે પણ છેક સુધી સક્ષમ રહેવું જોઈએ, આર્થિક રીતે બહુ સક્ષમ રીતે રહેવું જોઈએ, માનસિક રીતે પણ સક્ષમ રીતે રહેવું જોઈએ, પરિવારનો સહારો હોય અતિ ઉત્તમ, પણ એક તૈયારી તો આપણી હોવી જોઈએ કે આપણે કોઈના આધાર વિના છેક સુધી. મારે હંમેશા એલ્ડરલીઝ માટે કહેવું છે કે આપણે એ હવે જૂનમાંનો ખ્યાલ છોડી દઈએ કે મારો દીકરો, ઘણા સ્ટોરીમાં આ ખબર પડી, આ તો બીજી સ્ટોરી છે, પણ ઘણા સ્ટોરીમાં છોકરાઓ મા બાપને લાત મારે છે, છોકરી અને દીકરીને મા બાપને હેલ્પ કરે છે. પણ કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ કે જે આપણે જ્યારે આપણે જેટલું બી કમાઈએ છીએ આપણે બધું દીકરા દીકરી કરીને મારો વાલો મારો પ્યારો મારું હું બુઢાપામાં મારું ધ્યાન રાખશે ચાલી રહ્યું છે.
સી થિંગ્સ હેવ ચેન્જ. જેમ ફોરેનમાં અત્યારે શું છે કે ભાઈ ફોરેનમાં તમે આવું નહીં જોશો, કારણ કે ફોરેનમાં 18 વર્ષે બાપો જ દીકરાને કહે કે હવે તું તારું ફોડી દે અને બાપો પોતાનું ફોડી લે. એટલે ધીસ ઇઝ ધ વે. અને મારે એવું નથી કે મારે આપણે કોઈ સિસ્ટમ ફેમિલીની કોપી નથી, મારે ફેમિલી વેલ્યુઝ એ નથી કરી લેવા, પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ રાઈટ નાઉ કે તમારે પોતાના જાતને સક્ષમ રાખવાનો. હવે જેઝ યુ રાઇટલી સેડ કે સી આજની તારીખમાં એક એક સત્ય વાત છે, તમે બધા અગ્રી કરશો કે જ્યાં સુધી તમે કામ કરો છો ત્યાં સુધી તમે એક્ટિવ રહો છો, તમને બીમારીઓ નથી નડતી. જેવું તમે રિટાયર થાવ છો અને પછી ટાઈમ પાસ કરવા લાગો છો તો તમને બીમારીઓ ચાલુ થાય છે. એટલે મારે મારે એવું કહેવું છે કે તમે એવું કંઈકનું કંઈક ભલે સોશિયલ એક્ટિવિટી કરો, પણ કંઈકનું કંઈક કર્યા કરો તાકી તમારું બ્રેન ચાલ્યા કરે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું ઇમ્પોર્ટન્ટ પણ કે તમારે આજની તારીખમાં કહે છે ને કે તમે જ્યારે તમારું બચાવ પૈસા પેન્શન બોલો યા જે બી તમે જોબ કરતા હોય તો પેન્શન અને બિઝનેસ કરતો કંઈકનું કંઈક તમારું વસ્તુ હોય તો એવું બધું કંઈક દીકરાના નામે ના કરી દો, દીકરીના નામે બી ના કરી દો. જોઈતું હોય તો તમે આપો, આપણે કોઈ ના નથી પાડવાનું કે ભાઈ ના મારું છું જ વાપરી છું જ મજા કરીશ નો, પણ આપણે એ લોકોના હાથમાં આપણી ચાવી નથી આપી. કારણ કે જે દિવસે મને બહુ શરમ આવે છે બોલતા, પણ જે દિવસ કારણ કે ટાઈમ્સ હેવ ચેન્જ ને દીકરા દીકરી તો ડૂબી મરવું જોઈએ પણ હવે જે છે સત્ય છે, તો જે દિવસે તમે તમારી ચાવી આપી દોશો એ દિવસે એ તમને પેલું ઢીંગલાની જેમ ગોલ 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 ફેરવશે. એટલે પ્લીઝ તમારા ઇમોશન્સ એવા એટલા બધા વહેલી ના દો અને પોતાના થોડા મગજથી પ્લીઝ કામ કરો. ઓકે, મગજથી કામ કરો. સોનલ બેન, એ સવાલ હું તમને થોડા લીગલ પોઈન્ટ સાથે પૂછવા માંગુ છું. વ્યક્તિએ પોતાની વ્યવસ્થા કરી રાખવી જોઈએ, પોતાની આર્થિક વ્યવસ્થાનું વિચારી રાખવું જોઈએ. રુઝાને કહ્યું પ્રમાણે દીકરા માટે જ છે બધું, આ વિદાય લે પિતા પછી જે કંઈ વારસો મળવાનો છે સંતાનોને મળવાનો છે, પણ એવા કયા કયા લીગલ સેફ્ટી લેવી જોઈએ જે રુઝાને જુદા અર્થમાં ઉલ્લેખ કર્યો. તમે લીગલ પોઈન્ટથી જણાવો કે વ્યક્તિએ એવી કઈ કાળજી લેવી જોઈએ, એ કઈ રીતે પોતાના દસ્તાવેજ, દાખલા તરીકે આ મિલકતની આમાં કદાચ વાત છે કે દીકરાને દીકરાની મિલકત હશે, અમે કદાચ મા બાપનું નામ નહીં પણ હોય, મા બાપનું નામ હોત તો કદાચ પત્ની એમના ઉપર સીધો કબજો ન કરી શકી હોત, તો સામાજિક રીતે પણ તમે વાત કરજો અને લીગલી વૃદ્ધાવસ્થામાં વ્યક્તિએ કેવી કેવી કાળજી લેવી જોઈએ. ડેફિનેટલી દિલીપભાઈ, જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે ડેફિનેટલી હું પણ એ વસ્તુ સાથે એગ્રી થઈશ કે મા બાપે પોતાની મિલકત પોતાના બાળકોના નામે કરી નહીં દેવી જોઈએ કે ભાઈ હવે બધું તારું જ છે ને, તારી પાસે રાખવાનું છે. એના કરતાં રજિસ્ટર્ડ વિલ કરાવો છો એ વખતે હું એવું માનું એક કરતાં વધારે જ્યારે સંતાનો હોય છે દિલીપભાઈ, ત્યારે પાછળથી જ્યારે એકલા જઈને વિલ કરાવી આવે છે, ચાહે રજિસ્ટર્ડ વિલ હોય છતાં પણ બીજા બાળકો દ્વારા ચેલેન્જ કરવામાં આવે છે અને ડિસ્પ્યુટ કરે છે ત્યારે સક્સેશન સર્ટિફિકેટ મેળવવા જવું પડે છે. અને સક્સેશન સર્ટિફિકેટ મેળવવા માટે જેટલા વારસદારો છે એ બધાને નોટિસ જાય છે અને નોટિસ જાય છે ત્યારે એ લોકો એવું કહે છે કે આ ભાઈ આવું તો હોય જ નહીં અને એટલે ચેલેન્જ કરવામાં આવે છે. અને એ વખતે સક્સેશન સર્ટિફિકેટ નથી મળતું એટલે મિલકતની વહેંચણી જે પ્રમાણે વિલ કરતી વખતે જે મા બાપ ઈચ્છતા હતા એ પ્રમાણે મિલકતની વહેંચણી નથી થતી. તો જ્યારે તમે વિલ બનાવો છો ત્યારે બધા બાળકોને પોતે પોતાના વિશ્વાસમાં લો કે ભાઈ આ તમારો ભાગ છે, અમારા મર્યા પછી આ રહેશે, અને પોતાના બાળકો સાથે બધાના રજિસ્ટર્ડ વિલ કરાવવું જરૂરી છે એ લોકોની સિગ્નેચર સાથે, વિડીયોગ્રાફી સાથે, કે જેથી પાછળથી કોઈને મિલકતમાં પ્રોબ્લેમ ના થાય. બીજું કે જે બાળકો પોતે અત્યારે અકબર છે, સપોઝ ઘણાના મા બાપ બિચારા ગરીબ છે, એમને પોતાના બાળકોને ભણાવ્યા છે, એ લોકો પોતાના નામે મિલકત લે છે તો એવું જરૂરી નથી કે ઘરડા હોય એને જ વિલ બનાવી રાખવું પડે. મારું પોતાનું છે તો મારું પોતાનું પણ મેં વિલ બનાવી રાખ્યું છે. તો તમારું વિલ તમારે બનાવી રાખવું જોઈએ કે કોઈ એવા અનિવાર્ય સંજોગો થાય છે. ઘણા લોકો વિદેશ જતા હોય છે એ પહેલા એ લોકો વિલ બનાવીને જતા હોય છે કે કોઈ હવાઈ યાત્રામાં જઈએ, કંઈક કોઈ ઇન્સિડન્ટ બન્યો અને અમારી પ્રોપર્ટીને નુકસાન થાય, તો એના માટે તમારું એક વ્યવસ્થા હોવી જોઈએ, તમારું એક ફોલ્ડર હોવું જોઈએ કે આટલી પ્રોપર્ટીઝ છે, આટલી એફડીઝ છે, આટલા દાગીના છે, આટલા લોકર્સ છે, આ જગ્યાએ શેરનું ઇન્વેસ્ટમેન્ટ છે, એનું લિસ્ટ બનાવો અને લિસ્ટ બનીને તમે કેવી રીતે એને આપવા માંગો છો, શું શું પરિસ્થિતિ છે, એ રીતે દરેક વ્યક્તિએ પોતાનું વિલ હંમેશા બનાવીને રાખવું જોઈએ. અને એનું એક પોઈન્ટ હોવો જોઈએ, ઘણી વખત એવું હોય છે ઘણા પૈસા એટલા દિલીપભાઈ એવી બધી બેંકની અંદર એવા એટલા બધા એકાઉન્ટ છે કે જે અનયુઝ છે, ખબર જ નથી પોતાના વારસદારોને કે આ એકાઉન્ટ ક્યારે ખોલાયા હતા, એ ગોતતા પણ નથી, એવી પરિસ્થિતિ છે. આવા લાખો રૂપિયા પડી રહ્યા છે બધી બેંકો પાસે. એટલે એવું ના થાય, એટલે જેટલા બેંક એકાઉન્ટ છે ઘણી વખત છુપાઈને હોય તો એની એક નોંધ રાખવી જરૂરી છે અને જણાવી રાખવું જરૂરી છે. એમાં તમે કોઈ એડવોકેટને પણ સાથે રાખી શકો, તમારા કોઈ મિત્રને પણ, અને એની કોપી તમે એડવોકેટને આપીને કહો કે મારા મર્યા પછી આને એક્ઝિક્યુટ કરાવે, જેથી તમે પોતાની માહિતી ગુપ્ત રાખવા માંગતા તો ગુપ્ત પણ રાખો, પણ આ વસ્તુ જરૂરી છે. અધરવાઇઝ નહીં કરવામાં આવે તો આનો ફાયદો બીજા ઉઠાડી જાય છે અને બહુ પ્રોબ્લેમ થતા હોય છે અને ફેમિલી કકરાટની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ થઈ જતી હોય છે. મા બાપ મર્યા એનું કદાચ એમનું પોતાની અગ્નિદાહ પણ નથી થયો, એની પહેલા મિલકતના ઝઘડા શરૂ થઈ જાય છે. બિલકુલ, એટલે આ બહુ જરૂરી છે. બિલકુલ, આ બી બહુ જરૂરી છે. રુઝાન, એમાં જે મેં લીગલ વાત છે એ બી કે, અને સાથે સાથે સામાજિક રીતે તમે કોઈ પરિવાર ન તૂટે. ઓકે, સી ધેર ઇઝ અ સોશિયલ સ્ટિગ્મા, આ બધું કીધું બહુ સરસ છે, સાંભળવા માટે આપણને બહુ જ ગમે, પણ હવે આજની તારીખમાં માની લો કે અત્યારે આ પર્ટિક્યુલર કેસમાં તો યંગ છોકરો છે, કારણ કે સ્વાઇન ફ્લુ થી એકદમ અચંતો ચાલી ગયો છે, બરોબર છે. હવે માની લો કે, અને હવે આપણે જે બીજું કે દાદા દાદી હોય તો વિલ બનાવે, સાચી વાત છે, કારણ કે હવે ખબર છે હું જઉં જઉં થવાનો છું. હવે આમાં બે પોઈન્ટ છે, બે પોઈન્ટ એટલા માટે છે
કે લેટ સે કે દાદા દાદીઓ વિલ બનાવ્યું તો હંમેશા દાદાને, એટલે દાદા એટલે સોરી પેલા ફાધરને બીક લાગતી હોય, એવું લાગતું હોય કે મારા છોકરા, હું જીવતા જીવમાં જીવતી વખતે અગર મારા છોકરાને ખબર પડશે કે મેં આને આપ્યું ને આને આપ્યું તો બખેડાશે ને એક મને કાઢી મૂકશે, એક મને નફરત કરશે. એટલે ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે એટલે મેં કહ્યું ધેર ઇઝ અ સોશિયલ સ્ટિગ્મા બિહાઇન્ડ ઇટ. હવે માની લો કે છોકરો છે, છોકરાને ખબર છે કે દીકરાઓ છે, માની લો ચાર દીકરાઓ છે અને પપ્પાની જાયદાદ છે, પણ એ લોકો કયા મોડે પપ્પાને કે પપ્પા વિલ બનાવ્યું, પપ્પા વિલ બનાવ્યું. So what I'm trying to tell you is there is a social stigma behind the wills. Big social stigma behind the wills. But yes, it is important. Because today, if we talk about this, then we will talk about it. We have a little time. We will talk about it. There is a lot of time. We will talk about it. એક સામાજિક મુદ્દો જેમાં લીગલ એંગલ પણ ભળ્યો છે, આપણે એક કોમન સિવિલ લો પણ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ, અત્યારે ધર્મ પ્રમાણેના છે, એવો એક કાયદો પણ બનવો જોઈએ કે જેથી કોઈને અન્યાય ન થાય, પણ સાથે સાથે આ એક સામાજિક મુદ્દો પણ છે, એ ધ્યાનમાં રાખીને સોશિયલ સ્ટિગ્માની પરવા કર્યા વિના કેટલાક પગલાં લેવામાં આવે તો આ પ્રકારની સમસ્યા આપણે નિવારી શકીએ છીએ. આ પ્રોગ્રામમાં બસ આટલું, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.